દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ હાલ વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહી છે। કોંગ્રેસના 23 દિગ્ગજ નેતાઓ બળવો પોકારીને પોતાના જ પક્ષની વિરુદ્ધ જઈને બેઠા છે, ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે શું અસ્ત થતી કોંગ્રેસ ડૂબવાને આરે છે। 135 વર્ષ જૂની કોંગ્રેસ ફરી એક વખત સંકટ સમયમાંથી પસાર થઈ રહી છે। જો કે આ કોંગ્રેસ માટે નવું નથી, પાર્ટી અત્યાર સુધીમાં ઘણીવાર તૂટી ચૂકી છે અને ફરીવાર બેઠી પણ થઈ છે। અત્યારે કોંગ્રેસ જે ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે તે જોતા લાગે છે કે કોંગ્રેસ ભંગાણના આરે છે। કોંગ્રેસમાંથી બનેલા G23 નેતાઓની કમિટી વધારે મજબૂત થઈ છે। આ કમિટીમાં ગુલામ નબી આઝાદ અને કપિલ સિબ્બલ જેવા સિનિયર નેતાઓ છે અને તેમણે જ હવે પાર્ટી વિરુદ્ધની કાર્યવાહી શરૂ કરી છે। કોંગ્રેસ પાર્ટીના G23 નેતાઓનું ગ્રુપ હવે દેશવ્યાપી સેવ ધ આઈડિયા ઓફ ઇન્ડિયા કેમ્પેન લોન્ચ કર્યું છે। એ માટે રેલીઓ અને જનસભાથી શરૂઆત શનિવારથી જમ્મુથી કરવામાં આવી। ત્યાં પાર્ટીના સિનિયર નેતા ગુલામ નબી આઝાદે દરેકને આમંત્રણ આપ્યું હતું। ગુલામ નબી આઝાદ પણ કોંગ્રેસના G23માં સામેલ છે। હવે આ G23 નેતાઓ શું છે અને કેમ ગાંધી પરિવારનો વિરોધ કરી રહ્યા છે તેવા પણ અનેક સવાલ છે। સામે પક્ષે પૂર્વ લોકસભા સાંસદ અને કોંગ્રેસ લીડર રણજીત રંજને G23 નેતાઓ પર નિશાન સાધ્યું છે। તેમણે કહ્યું હતું કે 5 રાજ્યમાં થનારી ચૂંટણી પહેલા સિનિયર નેતાઓનું વર્તન પાર્ટી વિરુદ્ધ કાવતરા સમાન છે। તેઓ આવું માત્ર રાજ્યસભાની બેઠક મેળવવા માટે કરી રહ્યા છે। રણજીત રંજને G23 નેતાઓને જ પાર્ટીની આ સ્થિતિ માટે જવાબદાર ગણાવ્યા છે, કારણ કે તેઓ યુવા હતા ત્યારથી આ પાર્ટી સાથે જોડાયેલા છે અને તેમણે પાર્ટીને બચાવવા કશું જ નથી કર્યું। આપને જણાવી દઈએ કે કોંગ્રેસના હાઈકમાન્ડથી નારાજ થયેલા સિનિયર નેતાઓને G23ના નામથી ઓળખવામાં આવે છે। આ દરેક સિનિયર નેતાઓએ કોંગ્રેસમાં કેટલાક સુધારાની માંગ કરી હતી। G23 નેતાઓ શનિવારે જમ્મુમાં ભેગા થયા હતા, જેમાં ગુલામ નબી આઝાદ અને કપિલ સિબ્બલ સહિતના નેતાઓએ કોંગ્રેસ નબળી થઈ રહી હોવાની વાત કરી હતી। સાથે જ તાજેતરમાં જ રાજ્યસભાની સીટ પરથી નિવૃત્ત થયેલા ગુલામ નબી આઝાદ સાથે કરવામાં આવેલી ગેરવર્તણૂક સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી। શાંતિ સંમેલનમાં સૌથી વધારે ચોંકાવનારું નિવેદન ગુલામ નબી આઝાદનું રહ્યું હતું। તેમણે કહ્યું કે હું રાજ્યસભામાં નિવૃત્ત થયો છું, રાજકારણમાંથી નિવૃત્ત નથી થયો અને હું સંસદમાંથી પહેલીવાર નિવૃત્ત નથી થયો। તેમનું આ નિવેદન કોંગ્રેસ હાઈકમાન્ડ માટે પડકાર માનવામાં આવે છે। તો સામે પક્ષે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી। આ પહેલા પણ કોંગ્રેસ 2 વખત તૂટી ચૂકી છે। 1969માં ઇન્દિરા ગાંધીને કોંગ્રેસમાંથી બહાર કઢાયા હતા, ત્યારે ઇન્દિરા ગાંધીએ નવી કોંગ્રેસની સ્થાપના કરી હતી અને તેના બાદ પણ ફરી એક વખત આ કોંગ્રેસને કોંગ્રેસ આઈ નામ અપાયું હતું, જે હાલ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના નામથી ઓળખાય છે। જો આપને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, સાથે જ અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત તકને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। નમસ્કાર।